ઈષ્ટદેવ ભગવાન શ્રી રાજાધિરાજ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો, માતાઓ, બહેનો તેમજ બાળકો, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે ભગવાનના ભક્ત છંદચરિત્ર વ્યાખ્યાનવાળામાં હરિના લાડીલા સિરીઝમાં આપણે ભારતના એક મહાન સંત રામદાસજી મહારાજ, એ ભક્ત કવિ રામદાસ આંધ્રપ્રદેશમાં થઈ ગયેલા, એમને ભગવાન સ્વપ્નમાં આવ્યા રામચંદ્ર ભગવાન અને આજ્ઞા કરી કે તમે ભવ્ય મંદિર બનાવો. મંદિર પણ બનાવ્યું, ભગવાન એમાં પ્રગટ બિરાજમાન થયા. જેમ અયોધ્યામાં રામચંદ્ર ભગવાન આવ્યા અને આખા દુનિયાને, આખા ભારત વર્ષને જેમ હર્ષની લાગણી થઈ, એવી જ એક આ સત્ય ઘટના આંધ્રપ્રદેશની અને એક મહાન સંત ભક્ત રામદાસ. તો આપણે હવે સાંભળીએ ભક્ત કવિ રામદાસની વ્યાખ્યાનમાળા યશોગાથા. ભદ્રાસલમના જાગીરદાર શ્રી ગોપનદાસ ગાઢ નિંદ્રામાં પડ્યા હતા. દિવસભરનો ભ્રમણા સ્વપ્નમાં સાકાર થઈ હતી. સ્વપ્નમાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ, શ્રી લક્ષ્મણજી અને માતા સીતાજી પોતાને આંગણે પધાર્યા હતા. દિવ્ય ત્રિપુટીને જોઈને શ્રી ગોપન તો ગાંડો ઘેલો થઈ ગયો. અંતરને ઉમળકે સૌનું સ્વાગત કરી પ્રભુને વંદન કરતા કહ્યું, કહો ભગવાન, આપની હું શી સેવા કરું? અરે ગોપન, સેવાની શી વાત કરે છે? આદર સત્કાર તો અતિથિનો હોય, અમે તો સદા એને માટે તારે ત્યાં જ રહેવા આવ્યા છીએ. અમને સ્થાન મળશે ને? ભગવાન રામે હસતા હસતા પૂછ્યું, અરે ભગવાન, એ શું તમે બોલ્યા? આ બધું આપનું જ છે ને? ત્યારે અમારે માટે સરસ મજાનું મંદિર બનાવ, મારે તો સદાય તારે ત્યાં જ રહેવું છે. ભગવાન રામની મીઠી મધુર વાણી સાંભળીને ગોપન તો ગાંડો ઘેલો થઈ ગયો. હર્ષના અતિરેકમાં એની આંખ ખુલી ગઈ, એનું મધુર સ્વપ્ન વેર વિખેર થઈ ગયું. શ્રી ગોપનને ફરીથી સુવા માટે ઘણાએ પ્રયત્ન કર્યા પણ એની આંખ મીછાય જ નહીં. ઘડીએ ઘડીએ ભગવાન રામની દિવ્ય મૂર્તિ એની આંખ સામે તરવરવા લાગી. એકદમ તે પથારીમાં બેઠો થયો, મન સાથે વિચાર કરવા લાગ્યો, શું સ્વપ્નમાં ભગવાન રામે આપેલો આદેશ સાચો હશે? ભગવાન તો મંદિર બાંધવાનું કહ્યું, પણ મારી પાસે કેટલું ધન ક્યાં છે? જે 11 લાખ સોનામાં ઓરશે તે તો દક્ષિણના નવાબ તાનાશાહની છે. આ વિચાર આવતા શ્રી ગોપનના માનસપટ પર ભગવાન રામની દિવ્ય મૂર્તિ અંકિત થઈ. ભગવાન રામ કહી રહ્યા હતા, અરે ગોપન, તું તો રોજ એમ કહેશે કે આપને તો સર્વેશ્વર છો, તું મને સર્વેશ્વર ગણે છે કે તાનાશાહને ગણે છે? સંસારની સર્વ સંપત્તિનો માલિક તો હું છું, બીજા બધાય રાજા મહારાજા છે, જ્યારે હું તો ચક્રવર્તી સમ્રાટ છું. અને શ્રી ગોપન હર્ષથી નાચી ઉઠ્યો. સવારમાં ઉઠતા વેત એને ઢંઢેરો પીટાયો, કહે, સુંદર મંદિર બંધાવવા માટે કારીગરો જોઈએ છે, પથ્થરને વાચા આપે એવા કારીગરો જોઈએ છે, કારીગરને તેની કલાના મોં માગ્યા પ્રમાણે દામ પણ મળશે. થોડા દિવસોમાં તો ભદ્રાસલમમાં સલાટોના રણકારા શરૂ થઈ ગયા. ભગવાન રામના મંદિર માટે એક સુંદર સ્થાન નક્કી કર્યું. થોડા દિવસોમાં કાળમીંઢ પથ્થરોએ જાણે સજીવ થવા લાગ્યા હોય. ઇન્દ્રનીય પસરાઓ હમણાં જ નૃત્ય કરશે એવી ચેતનવંતી લાગવા લાગી. કુશળ કારીગરો પથ્થરની પ્રતિમાઓને પોતાનું જીવન રેડવા લાગ્યા. શ્રી ગોપન કલાની કદરરૂપે સોનામોર આપતા હતા. ભગવાન રામનું મંદિર બાંધવામાં શ્રી ગોપન પણ તન્મય બની ગયેલા. નહોતી તેમને ભૂખ લાગતી, નહોતી તેમને તરસ લાગતી. રાત ને દિવસ રામના મંદિરમાં જ નિર્માણ કાર્યમાં જ લાગ્યા રહેતા. શ્રી ગોપન જાગીદાર હોવા છતાં કવિ પણ હતા. જાતે બ્રાહ્મણ
એમાં ભક્ત અને પાછા કવિ, સોનામાં સુગન ભળી હોય એમ બંધાતા મંદિરમાં ફરતા ફરતા કાંઈ ઉર્મીનો ઉછાળો આવી જાય કે બાંધેલું બધું રદ કરી અને બધું ફેરવવા લાગે. એક દિવસ એક શિલ્પ જે કારીગર હતા એણે એક શિલ્પીએ કહ્યું, આ બાંધેલા મંદિરમાં આપ ઓચિંતા ફેરફાર કરાવો છો, પણ જાણો છો એની પાછળ કેટલો બધો ખર્ચ થાય છે? ખર્ચ ખર્ચ થતો હશે? ખર્ચ સામું જોવા કરતા હું મારા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની સગવડતા વધુ જોઉં છું. આંગણે આપણું ઘર બાંધીએ ત્યારે કેટલી સગવડનો વિચાર કરીએ, જ્યારે આ તો રાજાધિરાજ સર્વેશ્વર સમ્રાટોના સમ્રાટ એવા ભગવાન શ્રી રામનું નિવાસ સ્થાન બંધાય છે. જો એમાં ખર્ચનો હિસાબ માંડું તો હું રામનો ભક્ત શેનો, એમનો દાસ શેનો, એનો સેવક શેનો? ભક્ત તો સદાય ભગવાનની સગવડતાનો જ વિચાર કરે. શ્રી ગોપનની આ ભાવના જોઈ શિલ્પી નિરુત્તર થઈ ગયું. જો જોતામાં તો ભવ્ય મંદિર બંધાઈ ગયું, તેમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને માતા સીતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગામ હોય ત્યાં અમુક ખરાબ માણસો હોય જ, ભદ્રાસલમાં ભગવાન રામનું ભવ્ય મંદિર થતા ભાવિક લોકોને તો આનંદ થયો, પણ શ્રી ગોપનના કેટલાક ઈર્ષ્યાળુ લોકો હતા કે ભદ્રાસલના જાગીરદાર શ્રી ગોપને સરકાર ખજાનામાંથી 11 લાખ સોના મોરને ખર્ચી અને ભગવાન રામનું ભવ્ય મંદિર બાંધ્યું છે. શ્રી ગોપનને સરકારી ખજાનાનો મનસ્વી ઉપયોગ કર્યો છે એ તરફ ધ્યાન દોરીએ છીએ. અમે તો કહેવાના શરીફ, શું કરવું કે ન કરવું એ આપની ઈચ્છાની વાત છે. આ સમાચાર સાંભળતા તાનાશાહની આંખમાંથી અંગારા જરવા લાગ્યા. પ્રકૃતિ તંગ થઈ ગઈ. દીવાનોને તરત ને તરત આજ્ઞા કરી, સેનાપતિને મોકલીને અત્યારે ને અત્યારે ભદ્રાસલમમાં જાગીરદાર શ્રી ગોપનને હાજર કરો. થોડા સિપાહીઓને લઈને સેનાપતિ ભદ્રાસલમ આવ્યા. શ્રી ગોપન ભગવાન રામની સેવામાં તલ્લીન હતા. શ્રી ગોપન ક્યાંય છટકી ન જાય એટલા માટે સેનાપતિએ ભગવાન રામના મંદિરની સારે તરફ ઘેરો નાખ્યો. 50 ઘોડે સવારો મંદિરના મુખ્ય દ્વાર પાસે કતારબંધ કરીને ઉભા હતા. સૌથી આગળ સેનાપતિ તાનાશાહનો રૂકો લઈ શ્રી ગોપનના આગમનની રાહ જોતો હતો. રામજીના પૂજા પાઠમાંથી પરવારી શ્રી ગોપન બહાર આવ્યા. એમના મુખમાં ભગવાન રામ નામનો જપ ચાલી રહ્યો હતો. મુખ પર અનેરું તેજ વિલસી રહ્યું હતું. તેજસ્વી કપાળમાં સુંદર તિલક શોભાયમાન હતું. તે ધીમી પગલે મંદિરના મહાદ્વાર પાસે આવ્યા. સેનાપતિએ નમીને કુર્નિશ બજાવી અને ભેટમાંથી શાહી રૂકો કાઢીને શ્રી ગોપનના હાથમાં મૂક્યો. રૂકો વાંચી મુખ ઊંચું કરે તે પહેલા સેનાપતિએ તાળી બજાવી. પાછળ ઉભેલા મોગલ સિપાહીઓએ આવીને શ્રી ગોપનના હાથમાં લોઢાની બેડીઓ હતી એને પહેરાવી દીધી. બંદીવાન શ્રી ગોપનને તાનાશાહ પાસે હાજર કર્યા. નતમસ્તકે શ્રી ગોપન તાનાશાહની સમક્ષ ઊભા છે. આખો દરબાર અકડે ઠડ ભરાણો છે. બાદશાહની શી શિક્ષા કરશે એ જાણવા સૌના કાન અધીરા બન્યા છે. શાંતિનો ભંગ કરતા તાનાશાહે કડકડાઈને કરડાકીમાં પૂછ્યું, શ્રી ગોપન, શાહી ખજાનાની 11 લાખ સોના મોર તમે ખર્ચી નાખી એ વાત સાચી છે? હા હાજુર, મારા ઈષ્ટદેવ શ્રી રામજીના મંદિરમાં એ ખર્ચી છે. શાહી ખજાનાની રકમ રામજીના મંદિરમાં ખર્ચવાનો તમને શું અધિકાર હતો? તાનાશાહે બીજો પ્રશ્ન કર્યો, અધિકાર? સંસારની સર્વ સંપત્તિ તો ચક્રવર્તી અયોધ્યાના નાથની છે,
એની પાછળ એને અર્થે ખરસવી એમાં ક્યાં અધિકારની વાત આવે છે? સબ સંપત્તિ અયોધ્યાના નાથની છે. તાનાશાહ ખડખડાટ હસી પડ્યો. ગોપાન, તમે શાહી ખજાનાની રકમ મંદિર નિર્માણમાં ખર્ચી એમાં મને કોઈ વાંધો નથી. મને તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. આટલા વર્ષો સુધી રાજ્ય સાથે તમે કદી છેતરપિંડી કરી નથી. જો તમે આ રકમ ભરી શકો તેમ હોવ તો તમને મુક્ત કરું છું. હજુર, મારી પાસે કાંઈ નથી. જેનું હતું એને શરણે સર્વ સંપત્તિ મેં સમર્પિત કરી છે. હું તો હળવો ફૂલ થઈ ગયો છું. આ રાજ્ય મારું અને તિજોરીનું ધન તમારા રામનું. ગોપન, મને એમ લાગે છે કે તું પાગલ થઈ ગયો છે. લાગે છે નહીં, હું શું જ રાજ્યનું ધન આમ વેડફી ન મારે. હજુર, આપનું કહેવું સત્ય છે, હું પાગલ છું. ગોપન, તું પાગલ બને કે ના બને, જ્યાં સુધી તું રાજ્યનું ધન ભરપાઈ નહીં કરે ત્યાં સુધી બંદી ખાનામાં તારે રહેવું જ પડશે. સમજો, તાનાશાહે જરા કડક શબ્દોમાં કહ્યું. હજુર, મારે તો હવે મહેલ અને જેલ બધું જ સરખું છે. અને બીજી જ ઘડીએ શ્રી ગોપનને બંદીખાનામાં મોકલી આપવામાં આવ્યા. રામનું રટન કરતા શ્રી ગોપન બંદીખાનામાં પ્રવેશ્યા. બંદીખાનાનું એકાન જોઈ તેમનું મન પ્રસન્ન થઈ ગયું. બંદીખાનાના પાછળના ભાગમાં કલકલ કરતી ગોદાવરી વહી રહી હતી. ગોદાવરીના કલકલ નાદમાં શ્રી ગોપનને ભગવાન રામનો નામ ઉત્સાર સંભળાતો હતો. ગોદાવરીના જળને સ્પર્શ કરતી મંદ મંદ વાયુ લહેરાયું. શ્રી ગોપનને સ્પર્શ થયો અને એની ઉર્મીઓ ઉછાળા મારતી. એ ઉર્મીઓએ કાગળ ઉપર શબ્દ દેહ ધર્યો અને થોડાક જ દિવસોમાં શ્રી દાશરથી શતક નામની એક અદભુત કાવ્ય રચાઈ ગયું. શ્રી ગોપને શ્રી દાશરથી શતક ફરીથી વાંચ્યું અને એના મનનો મોરલો નાચી ઉઠ્યો. કાવ્ય અદ્ભુત હતું. અદ્ભુત કાવ્ય પ્રસાદિતો ભગવાન રામને શરણે સમર્પિત કરવી જોઈએ ને, પણ કરવી કેવી રીતે? સાંધની રાત હતી. હાથમાં શ્રી દાશરથને શતકનો ગ્રંથ લઈ શ્રી ગોપન ક્યાંય સુધી ગોદાવરીના તટ પર નજર નાખી રહ્યા હતા. આ તટની ભૂમિ ભગવાન રામની ચરણધૂલિથી પરમ પાવન બની હતી. ભગવાન રામની યાદ આવતા શ્રી ગોપન ભાવ વિભોર બની જતો બોલ્યો, નાથ, હું તો અત્યારે બંદીખાનામાં છું, આપ તો વ્યાપક છો. હે ભગવાન, હે રામ, ગ્રંથસ્થ કરેલી આ મારા દિલની ઉર્મીઓને તું પ્રેમથી સ્વીકારી લેજે. એમ કહીને શ્રી ગોપનને શ્રી દાશરથી શતકનો ગ્રંથ ગોદાવરીમાં વહેતા જળમાં પધરાવી દીધો. શ્રી ગોપન તો રામને ગ્રંથ અર્પણ કરી નિરાતે સૂઈ ગયા. ગોદાવરીના નિર્મળ જળ ઉપર શ્રી દાશરથી શતકનો ગ્રંથ નૃત્ય કરી રહ્યો હતો. બીજી વસ્તુઓ તો પ્રવાહની સાથે સાથે તણાતી હતી, જ્યારે આ ગ્રંથ તો ઉલટી દિશામાં જવા લાગ્યો. એવામાં બન્યું એવું કે એક હોડીવાળાની નજરે આ ગ્રંથ પડ્યો. પ્રવાહની ઉલટી દિશામાં ચાલતા આવતા ગ્રંથને જોઈને હોડીવાળાને આશ્રય થયું. એણે એ ગ્રંથ ઉઠાવી દીધો. ભગવાન રામને એમ થયું કે શ્રી ગોપન મારે માટે જ બંદીખાનામાં દુઃખ ભોગવે તો મંદિરમાં આરામ કરું અને મારો ભક્ત દુઃખ ભોગવે એ કેમ બને? ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, ભૈયા ચાલો. ક્યાં જઈશું ભૈયા? અત્યારે અડધી રાત્રે. લક્ષ્મણજી આંખો સોળતા સોળતા પૂછ્યું, આપણે માટે શ્રી ગોપનને 11 લાખ સોના મોર ખર્ચી આ મંદિર બાંધ્યું. આપણે એ ફરજ છે કે ભક્તનું એ ઋણ સૂકવીને એને બંધન મુક્ત કરવો જોઈએ. ચાલો 11 લાખ સોના મહોરો લઈને તાનાશાહ બાદશાહને ત્યાં. અડધી રાત્રે રામ અને લક્ષ્મણ ભક્તની વહારે છીડ્યા. તાનાશાહ તો 17 પલંગમાં નિરાતે સૂતા હતા.
ભગવાન રામે એને ઢંઢોળીને જગાડ્યા અને કહ્યું, બાદશાહ લો તમારી 11 લાખ સોના મહોરો, અબ ઘડી શ્રી ગોપનને મુક્ત કરી દો. તાનાશાહ તો આંખો છોડતો છોડતો પલંગમાં બેઠો થયો. એની આગળ 11 લાખ સોના મોહરનો ઢગલો પડ્યો હતો. સોના મોહરને ઢગલે જોઈને તાનાશાહ તો સકિત થઈ ગયો. અલ્યા ભાઈ, અત્યારે અડધી રાત્રે કેમ આવ્યા? બાદશાહ શિવકને સ્વામી જ્યારે આજ્ઞા કરે ત્યારે દોડવું જ પડે ને, એ વખતે કઈ રાત દહાડો જોવાય? અમે બંને શ્રી ગોપનના શિવકો છીએ. ભગવાને ઓળખાણ આપતા કહ્યું, હે આપ બંને ગોપનના શિવકો, આપ તો ખૂબ હોશિયાર જણાવશો, આપનું નામ શું? તાનાશાહ તો ભગવાન રામ લક્ષ્મણની રૂપ માધુરી જોતા વિવશ બની ગયો. ભગવાન રામે કહ્યું, મારું નામ રામન, આમનું નામ લચ્છન, હવે અમે જઈએ. એમ કહીને રામ અને લક્ષ્મણ ખંડમાંથી બહાર નીકળી ગયા. બંને ના ગયા પછી તાનાશાહને જરા ભાન આવ્યું. વિવશ બની ગયેલું મન વિચારે ચડ્યું, અરે શ્રી ગોપનને તો એમ કહેતો કે મારી પાસે ધન નથી, તો પછી એના શિવકો આ ધન લાવ્યા ક્યાંથી? અડધી રાત્રે કોઈ મારી પાસે આવે તો મારા શિવકો મને જગાડે, ત્યારે આ બંધ શિવકો 11 લાખ સોના મહારો લઈને આવ્યા, અડધી રાત્રે કોઈને કોઈ પણ જગાડ્યા વિના મારી પાસે પહોંચી શકે, આ કેવી રીતે? આ બધા પ્રશ્નો ઉઠતા ખરેખર યકળાઈ ગયા. પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવવા અડધી રાત્રે તાનાશાહ બંદીખાનામાં આવવા નીકળ્યા. ભાવ કે અભાવે ભગવાન રામના દર્શન થતા જ એની મનની વૃત્તિઓ શુદ્ધ થવા લાગી. સાચી વાત એને સમજવા લાગી. તાનાશાહને નક્કી થઈ ગયું કે ભક્તની રક્ષા કરવા માટે જ ભગવાન રામ અને લક્ષ્મણ મારી પાસે આવ્યા હશે. ભગવાન સિવાય કોઈ પણ વ્યક્તિ મારી પાસે અડધી રાત્રે આવી રીતે કેવી રીતે આવી શકે? બંનેના મુખ પર કેવું અનેરું તેજ હતું, જાણે કે રૂપ માધુરીનું પાન કર્યા જ કરીએ. વિચાર કરતા 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 તાનાશાહ બંદીખાનામાં આવ્યા. આવીને એણે શ્રી ગોપનના ચરણમાં માથું મૂકી અને આંખના અશ્રુથી ભક્તના પગ પખાળવા લાગ્યા. ભક્તરાજ, મને માફ કરો, હું આપને ન ઓળખી શક્યો. આ વર્તનને નિહાળી જ રહ્યા. શા માટે બાદશાહ માફી માગે છે એમને સમજાણું નહીં? એટલે ગોપને પૂછ્યું, હજુર વાત શી છે એ તો મને કહો. તાનાશાહે વિગત સાથે વાત કરી. વાત સાંભળતા જ શ્રી ગોપન સોધા રાસુડે રડવા લાગ્યા અને બોલ્યા, શું કહ્યું? મારા નાથે એમ કહ્યું કે અમે એમના શિવકો છીએ અને મારા નાથે અડધી રાત્રે આ ધમ માટે કષ્ટ વેઠ્યું. હજુર મને પાપીને એમના દર્શન ન થયા અને આપને મારા નાથના દર્શન થયા. કહો તો ખરા, મારા નાથનું રૂપ કેવું હતું? અરે ગોપન, શિવાત કરું, એ રૂપ રાશિની મોટા હતા તે ઘનશ્યામ અને નાનો રૂપાળો, બંનેને જાણે નયન ભરીને નિરખ્યા જ કરીએ એવું એમનું રૂપ અવલૌકિક હતું. એમને જોતા આંખ્યું મટકું મારવાનું ન મન થાય એવું એમનું લાવણ્ય રૂપ હતું. એમનું રૂપ જોઈ હું ધન્ય ધન્ય થઈ ગયો. ધન્ય છે હજુર, ધન્ય છે આપે નયન ભરી દશરથ કુમારોના દર્શન કર્યા અને હું રહી ગયો. હું દર્શનનો અધિકારી નહીં ત્યારે જ નહીં, એમ કહી ગોપને માથામાં વાળ ખેંચ્યા. ગોપન શાંત થાવ, રામના સાચા દાસ તો આપશો. તાનાશાહે શ્રી ગોપનને બંદીખાનામાંથી મુક્ત કર્યા. ત્યાંથી તેઓ બંને ભદ્રાસલમાં આવ્યા. બંને ભાવથી ભગવાન રામના દર્શન કર્યા.
તાનાશાહે રાજ્ય તરફથી મંદિરની સેવા પૂજાની વ્યવસ્થા કરી શ્રી ગોપને જાગીરદાર સોડીને ભગવાનના શરણોમાં શેષ જિંદગી વતાવી. જાગીરદાર સોડ્યા પછી શ્રી ગોપન મટીને સાચા અર્થમાં એ રામદાસ બન્યા. અત્યારે પણ આંધ્રપ્રદેશમાં ભક્ત કવિ રામદાસનું શ્રી દાશરથી શતક ભાવપૂર્વક આખા આંધ્રપ્રદેશમાં ઘરે ઘરે વંચાય છે. એ મંદિર, એ આ ભગવાનનો ગ્રંથ દાશરથી શતક આખા આંધ્રપ્રદેશમાં ખૂબ જાણીતું છે. આવા મહાન સંત, ભક્ત સંત રામદાસને આપણે સર્વ કોટી કોટી પ્રણામ કરીએ અને આપણને પણ એવા ગુણો પ્રાપ્ત થાય અને આપણા જીવનમાં એવી નિર્મળતા આવે. એટલે જ આજની આ કથાનો મુખ્ય સાર હતો. તો આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ. આવતીકાલે આપણે ભગવાનના મહાન ભક્તો સૌરાષ્ટ્રના સંત ગંગાસતી પાનબાઈ અને ભક્તરાજ કૌરસંગની વાત આપણે સાંભળશું. આજે આપણે બધાને પ્રણામ કરીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.